મહેસાણા શહેરની મધ્યમાં આવેલ ગાયકવાડ સરકાર સમયના પ્રાચીન ગણેશજી મંદિરનું વિશેષ મહત્વ છે। ત્યારે ગાયકવાડી ગણપતિ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। જોકે ગણેશોત્સવ દરમિયાન સમગ્ર 10 દિવસ ભાવિ ભક્તો અહીં મોટી સંખ્યામાં દર્શનનો લહાવો લઈને ધન્યતાની અનુભૂતિ કરે છે। મહેસાણાના આ પ્રાચીન ગણપતિ મંદિર પર વડોદરાના રાજવી ગાયકવાડને પણ અનેરી શ્રદ્ધા હતી અને તેથી જ અહીં અચૂક દર્શન કરવા માટે તેઓ આવતા। ત્યારથી જ આ મંદિરને ભક્તો ગાયકવાડી ગણેશ તરીકે ઓળખે છે। ગણેશ ઉત્સવની અંદર મહેસાણા ગણપતિ મંદિર મોખરે છે અને મહેસાણાનો એક હૃદય કહેવાય એવા સ્થાન ઉપર બજાર વચ્ચોવચ છે, તો દરેક ભક્તો અહીંયા આગળ આવે છે અને બધાની મનોકામના ગણપતિ દાદા પરિપૂર્ણ કરે છે। ગણેશ ઉત્સવ દરમિયાન 18 આલમની મનોકામના ભગવાન પૂર્ણ કરવા માટે પોતપોતાના ઘરે ગણપતિ દાદા બિરાજમાન કરતા હોય છે। અહીંયાની શ્રદ્ધા વિશે વાત કરીએ તો મારો બાબો આંતરરાષ્ટ્રીય ચેસ પ્લેયર છે, 25થી વધારે કન્ટ્રીમાં એ જઈને આવ્યો છે અને જ્યારે એને પોતાને પણ અને અમને પણ કે જ્યારે અહીંયા અમે મહેસાણામાં જ રહીએ છીએ પણ ગણપતિ દાદાની એટલી શ્રદ્ધા છે અને એટલો એમનો મહાત્મય છે કે જ્યારે પણ એ આઉટ ઓફ કન્ટ્રી પણ જતો હોય કે કંઈ પણ હોય તો જ્યારે અમે અહીંયા આવીએ અને દાદા સામે શીસ નમાવીને શ્રદ્ધાથી કંઈ પણ વિશ માંગીએ તો એ બધું જ દાદા પરિપૂર્ણ કરે છે। એટલું આપણા મહેસાણા માટેનું એ છે કે આ દાદા મહેસાણા અને મહેસાણાની બહાર પણ મહેસાણાની જે વ્યક્તિઓ રહેતા હોય તે બધાની મનોકામના પૂરી કરે છે। આ એ મહેસાણા શહેરમાં ગાયકવાડ સરકાર વખતેનું પ્રાચીન મંદિર છે ગણપતિ દાદાનું। અહીંયા ગણેશ મહોત્સવ વખતેના બધા ભક્તોની ખૂબ જ અટૂટ શ્રદ્ધા છે એટલે બધા અહીંયા બહુ ભીડ છે અહીંયા દર્શન કરવામાં।